હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતા નખાણી. હવે એક્ઝામ બહુ નજીક છે, રાઈટ? તો અમુક થોડી ટિપ્સ હું તમને આપવા માંગુ છું. અને જે લોકો થર્ડ સેમેસ્ટર ડિગ્રીમાં છે, સિવિલ કોમ્પ્યુટર આઈટી ઈસી મિકેનિકલ વાળા, એ લોકોના અમે લોકો પ્રીવિયસ ઇયરના પેપરનું સોલ્યુશન વિડીયો લેક્ચર્સમાં, લાઈવ લેક્ચર્સમાં સમજાવવાનું સ્ટાર્ટ કર્યું છે. ફ્રી ઓફ કોસ્ટ છે. તો જે લોકોને એમાં જોડાવવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, તમે એમાં જોડાઈ શકો છો. રાઈટ, આજે 12 વાગે પણ સિવિલનું લેક્ચર છે, તો મિસ ના કરતા પ્રીવિયસ અને પેપર સોલ્યુશન. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, કારણ કે છોકરાઓ જે રીતે ટેન્શનમાં છે અને છોકરાઓ જે રીતે કોલ કરીને કહે છે કે સર બહુ જ ટેન્શન થાય છે, તો સૌથી પહેલી વસ્તુ એ કે તમારું જે ટાઈમ ટેબલ છે, જો હું પણ જીટીયુમાંથી પાસ આઉટ છું, હું બધા ફેઝમાંથી પસાર થઈ ચૂક્યો છું, એટલે મારો જે પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ છે હું તમારી સાથે શેર કરવા માંગુ છું. કે તમારે જે જીટીયુની 70 માર્ક્સની એક્ઝામ છે, સૌથી પહેલાં તો તમારે એમાં ડબલ ડોઝ કમ્પલસરી નથી. જે લોકોને એવું હોય કે ડબલ ડોઝ સિંગલ ડોઝ કમ્પલસરી હોય એ લોકોને એક્ઝામ આપવા મળશે એવું નથી, એટલે કોઈ એવું ટેન્શન કરતા નહીં. અને આ જે 70 માર્ક્સની એક્ઝામ છે એમાં તમારા પાસિંગ માર્ક્સ 23 છે, 28 માર્ક્સ નથી. ઘણા બધા લોકોને હજુ એવું છે કે પાસિંગ માર્ક્સ 28 છે, પણ પાસિંગ માર્ક્સ 23 છે. હવે તમારી જે પેપર સ્ટાઇલ છે એમાં 3 માર્ક્સનું ક્વેશ્ચન હોય છે, 4 માર્ક્સનું ક્વેશ્ચન હોય છે અને 7 માર્ક્સનું ક્વેશ્ચન હોય છે. જો તમારા પાસિંગ માર્ક 23 હોય તો તમારે 7 માર્ક્સના ફક્ત 4 ક્વેશ્ચન આવડવા જોઈએ. તમે વિચાર કરો, ફક્ત 4 ક્વેશ્ચન તમને આવડી જાય, 7 7 માર્ક્સના 4 ક્વેશ્ચન, 7 24 28, તમારા 28 માર્ક્સ તો એમને આવી જાય. તો આ એક વસ્તુ બહુ અગત્યની છે, તમે લોકો ગભરાશો નહીં, ગભરાવાની જરૂર નથી, કેમ કે તમારું ટાઈમ ટેબલ બહુ સરસ છે. વચ્ચે બધા પેપરની વચ્ચે એક રજા પણ છે, જેના કારણે તમે લોકો ઇઝીલી એની પ્રિપેરેશન કરી શકશો. ઓકે, અને સૌથી અગત્યની વસ્તુ એ છે કે તમારે પેપર કેવી રીતે લખવું જોઈએ, અને પેપર જેવી રીતે લખવું જોઈએ કેવી રીતે લખવું જોઈએ એનો બી મેં આખો મસ્ત મજાનો વિડીયો બનાવ્યો છે, જે વિડીયોની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, જે લોકોને જોવો હોય જોઈ કાઢે. અને જીટીયુમાં પ્રોફેસર કેવી રીતે પેપર ચેક કરે છે, કેમ કે હું ઓલરેડી જીટીયુમાં પેપર ચેક કરી ચૂક્યો છું, હું જીટીયુમાં પ્રોફેસર રહી ચૂકેલો છું, એટલે મને ખ્યાલ છે કે લોકો પેપર કેવી રીતે ચેક કરતા હોય છે. તો એક એનો પણ મેં વિડીયો બનાવ્યો છે, જે લોકોને જોવું હોય કે જીટીયુમાં પેપર કેવી રીતે ચેક થાય છે, તો એનો પણ હું નીચે લિંક મૂકી દઉં છું, જો તમારે એ જોવું હોય તો જોઈ કાઢજો. રાઈટ, તો જો 15 ફેબ્રુઆરીથી એક્ઝામ સ્ટાર્ટ થાય છે, અને ક્યારે એક્ઝામ પતી જશે ને એ તમને ખબર બી નહીં પડે. હંમેશા એવું જ હોય, જ્યારે એક્ઝામ નજીક આવતી હોય ને ડર લાગે, એક્ઝામ નજીક આવતી હોય ને ડર લાગે. તમે નહીં, હું પણ તમારી જગ્યાએ હતો ત્યારે મને આવું થતું હતું, એક્ઝામ નજીક આવે ને ડર લાગે, પણ એક્ઝામ આવીને જતી રહે ને અને ખબર ના પડે, અને પછી આપણે પાછળથી એમ થાય કે આપણે ખોટું ટેન્શન કરતા હતા. આનું ટેન્શન કરવા જેવું કંઈ હતું જ નહીં, તો કોઈ ટેન્શન કરવાનું નથી આની અંદર. શાંતિથી તમે ભણે રાખો અને સ્માર્ટલી ભણો. જે પ્રિવેશનના પેપર્સ હોય એ પ્રિવેશનના 3 થી 4 પેપર, 3 4 3 થી 4, મેક્સિમમ 5 પેપર, એ 5 પેપર તમે કોઈ પણ સબ્જેક્ટની તૈયારી કરતા હોય ને તો એ 5 પેપર તમે જોડે લઈને બેસો. અને એ 5 પેપર તમે જોડે લઈને બેસો તો તમને ખ્યાલ આવશે કે 50% સિલેબસ એટલે કે 50% ક્વેશ્ચન તો એના જ રિપીટ થાય છે, 50% તો એના જ રિપીટ થાય છે. અને જો તમને આ દરિયો લાગતું હોય ને દરિયો, તો તમે એક વસ્તુ યાદ રાખજો, તમારે 70 માંથી 70 માર્ક્સ નથી લાવવાના. ધારો કે તમારા કોઈ સબ્જેક્ટ છે, એ સબ્જેક્ટમાં 8 ચેપ્ટર છે, તો એ 8 ચેપ્ટરમાંથી 4 ચેપ્ટર જે મોટા મોટા વેટેજ વાળા 4 ચેપ્ટર પરફેક્ટ તૈયારી કરી નાખો, તો એ 4 ચેપ્ટરમાંથી તમારા 70માંથી 40 માર્ક, 45 માર્ક, 50 માર્ક્સનું પૂછાઈ જતું હશે. તમે આ બધું ઓબ્ઝર્વ કરો, આ બધું એનાલિસિસ કરો કે કયા ચેપ્ટરમાંથી કયા કેટલા માર્ક્સનું પૂછાય છે. બરોબર, જે ચેપ્ટર વધારે સારું હોય, જે ચેપ્ટરમાંથી વધારે પૂછાતું હોય એવા ચેપ્ટરમાં ફોકસ કરો, અને 60% સિલેબસ તૈયાર કરો. આપણે 100% સિલેબસ તૈયાર કરવાની કોઈ જરૂર નથી. જે લોકોને ટેન્શન હોય કે હું પાસ થઈશ કે નહીં, હું એવા લોકોની વાત કરું છું. જે લોકોને સારો સ્કોર કરવો હોય એ લોકોએ તો વધારે સિલેબસ કરવો જોઈએ, પણ જે લોકોને ડર હોય કે સારું પાસ કેવી રીતે થવાય, તો આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી તમારે 4 જ ક્વેશ્ચન કરવાના છે, અને 4 ક્વેશ્ચન કરતા તો કશી જ વાર ના લાગે. 4 ક્વેશ્ચન તો તમારા ગમે તે આટલા બધા ક્વેશ્ચન હોય એમાંથી તમે 7 7 માર્ક્સના 4 ક્વેશ્ચન આવડી જાય બહુ થઈ ગયું. અને 3 અને એવું એવું બી બનશે કે 3 માર્ક્સના ક્વેશ્ચન બી તમને આવડતો હશે, 4 માર્ક્સનો ક્વેશ્ચન બી તમને આવડતો હશે. પણ વાત એ છે કે તમે લોકોએ સિન્સિયરલી અને જેન્યુઅનલી મહેનત કરેલી હોવી જોઈએ, અને થઈ જ જાય. તમને જે લોકોને ઇંગ્લિશમાં ડર હોય એ લોકો પણ ડરવાની જરૂર નથી, કેમ કે ઇંગ્લિશ તો શું છે, આપણે પેપર જે છે પેપરમાં બુકની ભાષામાં લખવાની જરૂર નથી, તમે પેપરમાં તમે તમારી ભાષામાં લખી શકો છો. અને મેક્સિમમ જેટલું શક્ય બને ને એટલું એમાં ડ્રોઈંગ કરજો, ફિગર ડ્રો કરજો. તમારા પેપરમાં જે થિયરી હોય એ થિયરીમાં જો ડ્રોઈંગ આવતું હોય, એની ફિગર આવતી હોય, તો એ તો મૂકવાની 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 જે ડ્રો કરવાની કરવાની કરવાની. જો તમે પરફેક્ટ ફિગર ડ્રો કરી નાખીને
તો પછી તમારા પેપરમાં તો જલસે જલસા છે, પછી તમારે ફિગરમાંથી જોઈને જ લખવાનું છે, તમારે તમારી ભાષામાં જ લખવાનું છે, રાઈટ? એટલે એમાં પણ કોઈએ ગભરાવાની જરૂર છે જ નહીં. અને જે થર્ડ સેમેસ્ટર ડિગ્રી વાળા છે એ લોકોનું તો પેપર બહુ જ, કેમ કે થર્ડ સેમેસ્ટર ડિગ્રીમાં બે સબ્જેક્ટ તો એવા છે કે બે સબ્જેક્ટ તો તમારે વાંચવાની જરૂર જ નથી, રાઈટ? એક છે ઇફેક્ટિવ ટેકનિકલ કોમ્યુનિકેશન અને એક છે આઈસી. અને આઈસીમાં તો કેટલી બધી ગેપ છે, અને ઈટીસીમાં ખાલી 150 પેજનો બુક છે. તમે 15 તારીખે પેપર હોય, તમે 14 તારીખે વાંચવાનું ચાલુ કરો તો ચાલી જાય. એટલે તમારા જેટલા સબ્જેક્ટ છે એમાં બે સબ્જેક્ટ તો બહુ જ નોમિનલ છે, એ તો આમ આંખના પલકારામાં પાસ થઈ જાય એવા સબ્જેક્ટ છે. તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, બરોબર છે? તો બિંદાસ રહો અને પ્રોપર પ્લાનિંગ કરો. પ્રોપર પ્લાનિંગ એવી રીતે કરો કે એમાં તમે જે પણ તૈયારી કરતા હોય એ તૈયારીનું રિવિઝન થતું રહે. જો તમે આજે વાંચેલું છે તમે એનું રિવિઝન નહીં કરો ને તો પાછું તકલીફ પડશે. તો રિવિઝન કરવાનું સ્ટાર્ટ રાખજો. આજે વાંચેલું હોય કાલે તો રિવિઝન કરી દેવાનું. જો હવે અઠવાડિયું છે, આ અઠવાડિયામાં દમ લગાવીને ભૂકા બોલાવી દો થઈ જશે. ના થયું બને જ નહીં. અમે લોકો જીટીયુમાંથી જ પાસ થયા છીએ, અને અમે લોકો ભી છેલ્લા અઠવાડિયે 10 દિવસમાં જ વાંચતા હતા. એવું કોઈ દિવસ હતું જ નથી કે અમે મહિના પહેલા વાંચવાનું ચાલુ કર્યું કે 2 મહિના પહેલા વાંચવાનું ચાલુ કર્યું. પણ હા, એ અઠવાડિયે 10 દિવસ પહેલા જે અમે વાંચવાનું સ્ટાર્ટ કરતા હતા ને ત્યારે અમે દિલથી વાંચતા હતા, આખો દિવસ વાંચતા હતા અને માટલી મહેનત કરતા હતા. અને અમારી વખતે તો અમે તો જીટીયુની ફર્સ્ટ બેચ હતી, તો અમારે જીટીયુની ફર્સ્ટ બેચ હતી એટલે અમારે તો પ્રિવિયસ અને પેપર પણ અવેલેબલ હતા. તમારા માટે તો પ્રિવિયસ અને પેપર પણ અવેલેબલ છે. તો તમે લોકો ઘણા તમારી પાસે બેનિફિટ છે જેનો ફાયદો ઉઠાવો. અને જે ટોપિક તમને બુકમાં તમે જોતા હો, ફોર એક્ઝામ્પલ કોઈ એક થિયરી છે, હવે એ થિયરી બહુ જ બધી વાર પૂછાય છે પણ બુકમાંથી ખબર નથી પડતી, તો યુટ્યુબ પરથી એનો વિડીયો જોઈ કાઢો. કેમ કે વિડીયો જોશો ને તો જલ્દી સમજમાં આવશે. તમે કોઈ દિવસ વિચાર્યું છે કે તમે કોઈ વાંચો એના કરતા તમને કોઈ સમજાઈ દે તો જલ્દી એ પતી જાય. તો આ યુઝ તમે યુટ્યુબના વિડીયોનો પણ યુઝ કરી શકો છો, અને એના આધારે તમે લોકો આ તમે તૈયારી કરી શકો છો. બીજો એક રસ્તો મેં તમને પહેલા પણ આપ્યો હતો અને ફરીથી પણ આપું છું કે 4-5 ફ્રેન્ડ્સ હોય, 4-5 ફ્રેન્ડ્સને ટોપિક અલગ અલગ વહેંચી દો. ધારો કે કોઈ એક સબ્જેક્ટ છે એમાં 5 ચેપ્ટર છે અને 5 ફ્રેન્ડ હોય, તો 5-5 ફ્રેન્ડ એક એક ચેપ્ટર વહેંચી કાઢે, બરોબર? અને પછી બધા એકબીજાને સમજાવી દે, કેટલું સ્પીડમાં કામ પતી જાય, આરામથી પતી જાય. પણ હા, એ 5 જણા ભેગા થઈ વાતોના વડા ના હોવા જોઈએ, બરોબર? ટાઈમ પાસ ના હોવો જોઈએ, જલસા કરવાનું ના હોવું જોઈએ. આ 10 દિવસ સિરિયસ, એટલે એકદમ સિરિયસ સિન્સિયર થઈને વાંચો, 100% તમે પાસ થશો. પાસ થવામાં તો કોઈ જ તકલીફ નહીં પડે, કોઈ જ નહીં. ઓનલી 23 માર્ક, 70 માર્ક્સ માંથી ઓનલી 23 માર્ક આવે જ. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, ઠીક છે? તો ઓલ ધ બેસ્ટ. છતાં પણ તમને કોઈને એવું લાગતું હોય કે સારું ડિપ્રેસ થવા એવું છે તો મારો કોન્ટેક્ટ કરજો. હા, કોઈ ડરવાની જરૂર નથી. બાય.